શિવલભા ધીસ કી જય આજે આપણે બનાવીશું સાદી પાગ સૌ પ્રથમ જોઈશે મલમલનું કાપડ મલમલના કાપડમાંથી ચોરસ ટુકડો કટ કરવાનો છે પછીથી પહેલાં આપણે મેન્ડ બનાવવી પડશે નીચેનું યુ આકારનું હોય એ એના માટે જોઈશે રૂ રૂને આ રીતે આમ કરી મલમલના વસ્ત્રમાં મૂકી અને એને આમ લાંબુ આમ કરવાનું છે હાથ થી આ રીતે એકદમ કડક આમ બાતી હોય ને આરતી ની એ રીતે આમ લાંબુ આમ મલમલનું કપડું છે ને રૂ છે ને એટલે એકદમ કડક થઈ જશે બરાબર આ રીતે આખી આપે બાતી બનાવવાની છે તો આ એકદમ આમ ફેવિકોલ કાંઈ લગાવવાનું નથી સહજતાથી જ આમ રહેશે આવી રીતે કર્યા પછી આ એકદમ કડક થઈ જશે પટ્ટી હવે શું કરવાનું છે કે એને આમ વાળવાની છે યુ યુ આકારમાં હવે શું કરવાનું કે તમારે માપી લેવાનું દેવાનું કે તમારે પાક કેટલી મોટી જોઈએ છે આટલી આટલી હવે શું કરવાનું કે આટલી જોઈતી હોય તો ઉપરના સેજ છેડાને કટ કરી દેવાના છે કાતરથી બરાબર તો આટલું તૈયાર થઈ ગઈ મેન્ડ હવે એના માટે પેલી વીટવાની પટ્ટી બનાવવાની છે તો મલમલના કાપડમાંથી આ રીતે લાંબો પટ્ટો કટ કરવાનો છે થોડો લાંબો રાખવાનો કેમ કે બાલકૃષ્ણલાલજી બિરાજતા હોય તો ગોળ ગોળ ફેરવવા જોઈએ ને એટલે હવે શું કરવાનું આ બહુ પહોળો નથી રાખવાનો કંઈક એક ઇંચ અડધા ઇંચ જેવું હોય છે એ આપને આપના માપથી કટ કરવાનું પછી શું કરવાનું કે એક છેડો આમ અને ફરી બાજુનો છેડો આમ આ રીતે ડબલ વાળવાનું બરાબર આમ વાળી અને પછી આમ જોશથી આમ આખું આમ હાથથી જ આમ પ્રેસ જેવી પટ્ટી કરી દેવાની આખી એ રીતે આમ કોઈ પણ આમ છેડા ખુલ્લા ના રહેવા જોઈએ આમ ઢીલું ઢીલું આ બધું તારને બધું ઉખડવું ના જોઈએ એ રીતે આખી આ પટ્ટી મેં આમ કરીને કર રાખી છે હવે શું કરવાનું છે તો સૌપ્રથમ એક બાજુનો જે નોક છે ને એટલે કે અહીંયા અહીંયા આને આ રીતે મૂકી અને આ મલ જે દોરો છે લીલો એ દોરાથી બાંધી દઉં છું મેન છે ને આ બંને ખૂણા આમ ઢંકાવા જોઈએ પટ્ટીમાં તો આ મેં તૈયાર ભાગને ખોલીને જોયું ને તો એમાં આ રીતે હતું એટલે સારું એવું ફાવી જાય બધાને જુઓ બરાબર આ રીતે આપે કર્યું હવે એ જ પટ્ટીને આમ આટલે સુધી લઈ આવો આમ હવે એની એ જ મેથડથી આ બાજુ વાળી લેવાનું આમ બરાબર એને આ રીતે પેલી બાજુ કર્યું ને એ જ રીતે આમ થોડોક દોરો લઈને કરી દેવાનું બરાબર તો આ આખું આટલું તો તૈયાર થઈ ગયું હવે શું કરવાનું કે આ ભાગ ખુલ્લો રીધો છે એને ધીમે ધીમે આમ ગોળ ગોળ એક પર એક નહીં હો છૂટા છૂટા આમ આ રીતે એને શું કહેવાય પેચ કહેવાય ને એમ અહીં સુધી લાવતા જવાના આમાં ત્રાસા લેરિયા જેમ પડશે છેક અહીં સુધી લઈ આવવાના છે હવે શું કરવાનું અહીં આવી ગયું બરાબર અહીં આવ્યા પછી ઓલરેડી આપણે આ બે ભાગ તો સરસ બંધ કરેલા છે એને વાળવાનું વાળી અને આ ભાગ આમ લઈ આવવાનો હવે શું કરવાનું સોય દોરો લઈ અને આને અહીંયાથી બંનેવને સરસ સીવી લેવાનું છે એટલે શું કે ખોલી ના જાય જુઓ આ ભાગ છે ને મેં એટલે ખુલ્લો રાખ્યો છે કેમ કે લાલજીને અને બીજા સ્વરૂપને આ રીતે આમ બાંધવામાં આવે જ્યારે ચિત્રજી હોય ને તો શું કરવાનું અહીંથી કટ કરી અને અંદરની બાજુ વાળી અને સીવી લેવાનું છે બરાબર તૈયાર છે પાગ બરાબર હવે આ મસ્તક જેમ હોય ને પછી આ બાજુનો જ આમ લઈ જવાનો આમ લાવવાનું જુઓ આ અને શું કરવાનું જુઓ હા અહીંયા છે ને તમારે મેં ભલે દોરો કાપી નાખ્યો પણ અહીંયા આખું વચ્ચે સીવી લેવાનું કેમ સીવી લેવાનું કેમ કે આ બે સામસામે જે તમે પટ લીધા છે ને જે કાપડના તો એ આમ પછી પાછળથી ખુલ્લા ના થઈ જાય એટલે બંનેને સીવી લેવાના બરાબર સીવી લેશો પછી આમ દરી અને આ રીતે આમ કરી દેવાનું તો તૈયાર છે સાદી પાક શિવાલ જ કી જાય